છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાનો સત્કાર કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ આપેલ રાજીનામાથી ખાલી પડેલ પ્રમુખ પદની જગ્યાએ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી આર પાટીલે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના ઉપેન્દ્રભાઈ રાઠવા, કે જેઓ ભાજપાના શિક્ષિત અને યુવા નેતા, કે જેઓ ઘણા વર્ષોથી ભાજપના સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને તેઓ પાવી જેતપુર તાલુકામાં એકલવ્ય કોલેજ કલારાણી ખાતે ચલાવી રહ્યા છે, તેઓની જિલ્લા પ્રમુખ પદ માટેની જાહેરાત કરતા છોટાઉદેપુર જિલ્લા ભાજપા યુવામાં હર્ષની લાગણી ફેલાઈ જોવા મળી હતી. આજરોજ તારીખ 18 ઓગસ્ટ 2022 અને ગુરુવારે બપોરે 2 કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાનો કાર્યાલય પ્રવેશ તેમજ તેમનો સત્કાર સમારંભ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ પરમાર તેમજ છોટાઉદેપુર તાલુકા શહેરના ભાજપા પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના અધ્યક્ષ તરીકે ગઈકાલે પ્રદેશ ભાજપ તરફથી મારા નામની જાહેરાત કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર તરીકે આટલી મોટી જવાબદારી આપી એ ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, જેથી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ, આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા ઝોન પ્રભારી ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીને લાખો કાર્યકરો વતી ખાતરી આપું છું કે પેજ સમિતિના સહારે છોટાઉદેપુર જિલ્લાની તમામ 3 ને 3 વિધાનસભા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અમે ધરીશું એની ખાતરી આપું છું. અસ્તુ, ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.